દેશભરમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના રોધક રસીના ડોઝ આપવાના અભિયાનની શરૂઆત કરાઈ છે. તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 15થી 18 વર્ષની વયના 3200 જેટલા વિદ્યાર્થીઓને આગામી 3 દિવસમાં શાળામાં જ કોવેક્સિન આપવાનું આયોજન કરાયું છે. આ અભિયાનના પહેલા દિવસે આજે દીવ જિલ્લામાં 1100 વિદ્યાર્થીઓને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ધોરણ 9-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ટીટીઆઈ, આઈટીઆઈ, પોલીટેકનિક અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજમાં રસીકરણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ બાળકોને કોવેક્સિન રસીના 2 ડોઝ 1 મહિનાના અંતરે આપવામાં આવશે. આજે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ પ્રમાણે 15-18 વર્ષના જે આપણે સ્કૂલ સ્ટુડન્ટ, કોલેજ સ્ટુડન્ટ છે એ લોકોનું આજે વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે અને એના અંદર કોવેક્સિન યુઝ કરવાનું છે. જે પહેલો ડોઝ અને પછી સેકન્ડ ડોઝ 28 ડેઝ પછી આપવામાં આવશે. 3221 ટાર્ગેટ છે. બધી સ્કૂલ, કોલેજ, પોલીટેકનિક તેના અંદર સમાવેશ થાય છે અને આ જે ટાર્ગેટ છે 3 દિવસના અંદર ઓલરેડી માઇક્રો પ્લાન કરી નાખ્યું છે. આ 3 દિવસના અંદર આ ટાર્ગેટ પૂરો કરવામાં આવશે. જ્યારે ફર્સ્ટ વેક્સિન થયા હતા ઇન્ડિયામાં ત્યારે અમે વેઇટ કરતા હતા કે અમારો ટર્ન ક્યારે આવશે, એન્ડ ફાઇનલી હવે અમારો ટર્ન આવી ગયો છે. અમે વેક્સિન લઈ લીધું છે એન્ડ આ વેક્સિન ભારતમાં બનેલી સેફ વેક્સિન છે, કોવેક્સિન. એન્ડ અમે થેન્કફુલ છે પીએમ નરેન્દ્ર મોદી એન્ડ એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ.